એટલે ગઈકાલે મેં તને વારંવાર પૂછ્યું ક્યાં ગઈ હતી ક્યાં ગઈ હતી, તે મને જવાબ જ નહીં આપ્યો. રાઈટ, ઓકે, આજે સવારે ક્યાં ગઈ હતી? પપ્પા, મિહિરે પોતાની નિર્દોષતાનો પુરાવો આપવા માટે મમ્માને આજે સવારે બોલાવી હતી. ઓ માય ગોડ, હદ કરે છે કોકેદો. કોઈને કીધા કાર્યવાહી વગર, ઇન્ફોર્મ કર્યા વગર એક છોકરાને મળવા માટે બહાર જાય, આટલા બધા તમાશા કરે, એ શોભે છે તને કોકી? તે જ્યારે મને કહ્યું કે તું એ સમસ્યાને પોતાની રીતે ઉકેલી લઈશ, તો મેં તારી પર વિશ્વાસ કર્યો. પણ મને ત્યારે જરા જેટલો ખ્યાલ નહોતો કે તું આવા ગાંડ પણ આદરીશ. ઓ માય ગોડ, જયરાજ મહેતાની પત્ની આટલા કાચા કાનની થઈને કોઈક બીજાની વાત સાંભળીને એક સારા ઘરના છોકરાને એક 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 માત્ર ફોટોગ્રાફના આધારે બદનામ કરવા નીકળી અને એમાં પણ ખોટી સાબિત થઈ. ઇટ્સ વેરી શેમફુલ, મારા માટે ખૂબ શરમજનક વાત છે આ કોકી. તે જે આ વગર વિચારે કર્યું છે એ લોકો જાણશે ત્યારે એ લોકો આપણા વિશે શું વિચારશે? લોકો શું કરશે એ મને ચિંતા નથી, મને આપણી કોમલની ચિંતા છે. કોમલ બહુ જલ્દીથી બીજાની વાત પર ભરોસો કરી લેશે અને એ છોકરો આપણી કોમલને લાયક નથી. એ બહુ પહોંચેલો અને ચાલાક છે. કેટલી સિફતપૂર્વક એને કોમલની સામે મને ખોટી પાડી દીધી. તમે માનો મારી વાત. જો કોકી, આ વાત તે મને મિહિરને મળવા પહેલા કરી હોત ને તો મેં મદદ કરી હોત, મેં જાતે એના માટે તપાસ કરી હોત. પણ હવે જ્યારે તે જાતે ડાપણ કર્યું છે ને, તો પછી હું તારી કઈ વાત માનું? હા, શું માનું તારી વાત? અને જ્યારે કોમલ અને મિહિરે નક્કી કર્યો છે કોકી કે હમણાં તો એ લોકો માત્ર એ લોકોના સ્ટડીઝ પર કે કરિયર બનાવવાની પર ધ્યાન આપશે, તો પછી તારે કે મારે મળવાનું, સમજવાનું, એના વિશે વિચારવાનું કઈ જરૂર છે જ નહીં. જ્યારે હું મિહિરને યોગ્ય સમયે મળીશ, ત્યારે છોકરાને મળ્યા પછી હું નક્કી કરીશ કે એ છોકરો આપણી કોમલ માટે યોગ્ય છે કે નહીં. થેન્ક યુ પપ્પા. યુ આર ઓલવેઝ વેલકમ બેટા. શું કરે?